वन्य प्रेमियों माटे एक सारा समाचार 27 वर्ष बाद फरी एक बार गुजरात में वाघ जोवा मळ्यो छे। आ पहले 1992 में डांग बॉर्डर पास वाघ जोवा मळ्यो हतो। एक सरकारी शाला ना शिक्षके वाघ ने आटा फेरा करता जोता वाघ फरी गुजरात में परत फर्यो होवानुं साबित थयुं छे। महेश मेहरा नामना शिक्षके મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બોરિયા ગામ પાસે વાઘને રોડ પરથી પસાર થતા જો જે બાદ તેમણે સમય સૂચકતા વાપરી પોતાના મોબાઈલના કેમેરામાં વાઘને કેદ કરી લીધો। શિક્ષકે કહ્યું એ પ્રમાણે ફોટો અને જે શિક્ષકે પાડેલો ફોટો ફોટો જે જગ્યાનો છે જે ફોટો સાચો છે, પણ અત્યારે વાઘ રૂબરૂ જોઈએ વન વિભાગ જ્યારે માણસો રૂબરૂ જોશે ત્યારે એનું ક્લિયર થશે કે વાઘ છે કે દીપડો છે શું છે। શિક્ષકે 6 ફેબ્રુઆરીએ વાઘને જોયો ત્યારે લીધેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। જે શનિવારે રાજ્યના વન વિભાગ પાસે પહોંચતા વન વિભાગે વાઘ પરત ફર્યો હોવાના પુરાવા માટે બોરિયા ગામ પાસે કેમેરા પણ ગોઠવી દીધા। વાઘની આ તસવીર વન વિભાગને મળતા તેમણે વાઘ વિસ્તારમાં પરત ફર્યો હોવાની પુષ્ટિ કરવા માટે અધિકારીઓને સર્ચ ઓપરેશન માટે કામે લગાડ્યા। વન વિભાગ જ્યાંથી પસાર થયું હતું ત્યાં વાઘ જ્યાંથી પસાર થયું હતું ત્યાં પણ વન વિભાગે અત્યારે તેમના પગના નિશાન છે, કોઈ પશુનું મારણ કર્યું છે કે કેમ તે અંગે તપાસ કરી રહ્યું છે। આ ઉપરાંત વાઘની હાજરી છે કે નહીં ખાસ તો અને તેના પુરાવા માટે વન વિભાગે હાલ 3 કેમેરા ગોઠવ્યા છે, જ્યારે વધુ બીજા કેમેરા ગોઠવવામાં આવશે। નિષ્ણાતોનું કહેવું છે કે જો ગુજરાતમાં વાઘ હોવાની પુષ્ટિ થશે તો વન વિભાગે વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્રોગ્રામને રીડિઝાઇન કરવો પડશે। આપે વાઘ આવ્યો વાઘની વાત તો સાંભળી હશે, વાર્તા સાંભળી હશે, પરંતુ તેવી જ અત્યારે ઘટના મહીસાગર જિલ્લાથી સામે આવી રહી છે કે જ્યાં એક શિક્ષકે એક ફોટો પાડ્યો જે ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને તેના આધારે વન વિભાગ આખરે નાઇટ વિઝન કેમેરા અને અધિકારીઓને કામે લગાડીને તપાસ કરી રહી છે કે જે ફોટો વાયરલ થયો છે તે કેટલો સાચો છે। કારણ કે શિક્ષકના કહેવા અનુસાર તેમણે વાઘને જોયો છે અને જો આ વાત સાચી હોય તો એ વન્ય પ્રાણીઓને લઈને જે અત્યારે અને વાઘને લઈને ખાસ કરી જે સમાચાર સામે આવતા હોય છે ત્યારે રાજ્યમાં વાઘ પરત ફર્યો હોવાનું કહેવાશે અને વન્ય પ્રાણીઓના જે પ્રેમી હોય છે તેઓ માટે પણ આ સારા સમાચાર કહેવાશે। શિક્ષકે મોબાઈલમાં તસવીર કેદ કરી લીધી હતી અને એ તસવીરના આધારે અત્યારે નાઇટ વિઝન કેમેરા ગોઠવવામાં આવ્યા છે, તેના એક્સપર્ટને ત્યાં રાખવામાં આવ્યા છે। જો વાઘ ત્યાં દેખાયું હતું તો તેમના કોઈ મારણ કર્યું છે કે કેમ, કોઈ પણ એવું ક્લ્યુ કદાચ વન વિભાગ મેળવી શકે કે જેના આધારે આખરે વાઘની પુષ્ટિ થાય કે હા વાઘ એ વિસ્તારમાં આવ્યું હતું। અત્યારે આ મામલે વન વિભાગ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। પૂરી વિગતો સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે નિકુંજ પટેલ। નિકુંજ, અત્યારે શું અપડેટ, જે વન વિભાગ આખરે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે કોઈ સફળતા મળી ખરી? જે મહીસાગર જિલ્લાના અને પંચમહાલ જિલ્લાની સરહદ ઉપરથી આજે શિક્ષક દ્વારા તસવીર લીધા બાદ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને વન વિભાગે વાઘની હાજરી માટે અહીંયા છે કે કેમ તે તપાસવા માટે ઓપરેશન હાથ ધર્યું છે। ત્યારે હાલ મળતી જે માહિતી છે તે પ્રમાણે વન વિભાગ દ્વારા અહીંયાથી એક જે તેનો મળ હોય છે તે અને તેમજ કોઈ એક વાળ પણ મળી આવ્યો છે, જે વાળ આ બંને સેમ્પલ લઈને ફોરેન્સિક લેબમાં તેને ટેસ્ટિંગ માટે મોકલ્યા છે। વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી કે આ વાઘ જ છે, પરંતુ જે તસવીરમાં દેખાય છે તેને જે પ્રાણી દેખાઈ રહ્યું છે તેને લઈને વન વિભાગ દ્વારા આ ચોક્કસ કયું પ્રાણી છે તેને લોકેટ કરવા માટેની હાલ તમામ પ્રકારની કાર્યવાહી આ મહીસાગર જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા જંગલમાં હાથ ધરી છે। આભાર નિકુંજ તમામ જાણકારી બદલ। તો એક વાળને આધારે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, હજુ વન વિભાગે કોઈ પુષ્ટિ કરી નથી। તો આખરે આ જે ચર્ચાઓ શરૂ થઈ છે તે એક ફોટોના આધારે ચર્ચા શરૂ થઈ છે કે જે એક શિક્ષકે ફોટો પાડ્યો અને દાવો કર્યો કે આ વાઘ છે, આખરે તે શું કરી રહ્યા છે સાંભળ્યો મારા સંવાદદાતાએ તેઓની સાથે વાતચીત કરી છે। મહીસાગર જિલ્લાની હદમાં આવેલા અને પાનમ ડેમની નજીક આવેલા એક જંગલ વિસ્તારમાં એક વાઘ જોવા મળી આવ્યો હોવાની જે સમાચારો વહેતા થયા બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારને
ખંખોડી નાખવા માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વાઘ હતો તે વાઘ આજ ક્ષેત્રમાંથી પસાર થયો તે વખતે જે શિક્ષકે આનો ફોટો પાડ્યો હતો તે શિક્ષક અત્યારે આપણી સાથે છે. તેમની સાથે જ વાત કરીશું કે તેમણે આ સમગ્ર ઘટનાને કેવી રીતે તેમના કેમેરામાં કંડારી હતી, શું એમણે જોયું હતું. આપણી સાથે એ શિક્ષક છે, તેમની સાથે જ વાત કરીશું. તમે અહીંયા ક્યારે પસાર થતા હતા, કયો સમય હતો અને કઈ રીતે ક્યાંથી ક્યાં વાઘ ગયો? શાળા છૂટ્યા પછી સાંજે 5:15 વાગે અમે અહીંયાથી નીકળ્યા હતા અને હું મારી ફોર વ્હીલમાં જ હતો અને મેં રોડ ક્રોસ કરતા પહેલા વાઘને જોયો અને એ વાઘ આ સાઈડથી ડાબી બાજુથી જમણી સાઈડ અહીંયા એક બાખું છે ત્યાં ઘૂસ્યો અને રસ્તા પર આવતા આવતા મને એકદમ યાદ આવી ગયું કે મેં મોબાઈલમાં એક ફોટો લઈ લીધો. ફોટો પાડ્યા પછી તમે શું કાર્યવાહી કરી, કેવી રીતની કરી, તમે કેવી રીતે દાવો કરી શકો કે આ વાઘ જ છે? આ ફોટામાં ચોખ્ખું આમ તો દેખાય છે કે વાઘ જ છે અને મેં મારા મિત્રો અને મારા શિક્ષક મિત્રોને જે ફોટો મોકલ્યો હતો પણ પછી ધીરે ધીરે આ ફોટો વધારે વાયરલ થઈ ગયો એવું છે. સાહેબ, તમે શું આશા રાખી રહ્યા છો અત્યારે સરકાર પાસે? સરકાર પાસે આશા તો ખરેખર તો વન્ય જે જીવ પ્રાણીઓ છે તેમનું સંરક્ષણ થાય અને આપણા ગુજરાતમાં વાઘ નથી પણ ખરેખર વાઘ છે તો સારી બાબત કહેવાય. અહીંયા તમે કેટલા સમયથી નોકરી કરો છો? અગાઉ કોઈ વાર આવી રીતે વાઘના કોઈ પ્રાણી જોવા મળ્યું હતું તમને કે પહેલી વાર જ છે? મને તો પહેલી વાર જ જોવા મળ્યું હતું પણ આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓ છે એ લોકો કહેતા કે અહીંયા વાઘ છે વાઘ છે પણ ખરેખર અમે તે દિવસે રૂબરૂ જોયો અને પછી અમને બી ખાતરી થઈ ગઈ ખરેખર વાઘ છે અને મારું નસીબ બી સારું કહેવાય કે મેં એને ફોટો પાડવાનો મને એક મોકો મળી ગયો. તો આ હતા જે એક શિક્ષક કે જેઓએ ત્યાં અહીંયા જે બાજુમાં જ આવેલા એક બોરિયા ગામમાં જે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને પરત ઘરે જતી વખતે તેમને રસ્તામાં આ જંગલ વિસ્તારમાંથી પસાર થતા હતા તે વખતે આ વાઘ અહીંયાથી પસાર થતો હતો અને તેનો જે ફોટો છે તે એમના મોબાઈલમાં કંડાર્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે વન વિભાગ દ્વારા કેટલા વહેલામાં વહેલી તકે આ વાઘને લોકેટ કરવામાં આવે છે. નિકુંજ પટેલ, TV9, મહીસાગર. તો તસવીરો આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યા છે અને જે શિક્ષકે આ ફોટો લીધો છે તે શિક્ષક સાથે પણ અમારા સંવાદદાતા એક્સક્લુઝિવ વાતચીત કરી કે જેમાં તેઓએ જણાવ્યું કે આસપાસના લોકો છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના દાવાઓ કરતા આવ્યા છે કે તે વિસ્તારમાં વાઘ જોવા મળે છે. જો કે હવે જે આ તસવીર સામે આવી છે તેને લઈને વન વિભાગ પણ અત્યારે સર્ચ ઓપરેશન કરી રહ્યું છે અને ખાસ તો એ તપાસ કરવામાં આવી રહી છે કે જે અત્યારે પુરાવાઓ મળી રહ્યા છે તેના આધારે શું વાઘ ખરેખર આ વિસ્તારમાં છે કે કેમ. મહીસાગર અને પંચમહાલની સરહદે આ વાઘ દેખાવ હતું અને ગુજરાતમાં પ્રથમ વખત વાઘ દેખાવાનો દાવો અત્યારે થઈ રહ્યો છે. તો જે તસવીરને અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે તે તસવીર એક શિક્ષક દ્વારા લેવામાં આવી છે. અમે આપને એ જગ્યાએ લઈ જઈશું કે જ્યાંથી આ વાઘ એ શિક્ષકે જોયો, એ શિક્ષક સાથે પણ વાતચીત આપણે કરીશું અને સાથે જ અમારા સંવાદદાતાએ જાણવાની કોશિશ કરી છે કે શું આ વાઘ પહેલી વખત તેમણે જોયો, ક્યારે જોયો, તેમણે શું કર્યું. એક્સક્લુઝિવ આ વાતચીત આપના સુધી. મહીસાગર જિલ્લાની હદમાં આવેલા અને પાનમ ડેમની નજીક આવેલા એક જંગલ વિસ્તારમાં એક વાઘ મળી જોવા મળી આવ્યો હોવાની જે સમાચારો વહેતા થયા બાદ વન વિભાગ દ્વારા આ વિસ્તારને ખંખોડી નાખવા માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વાઘ હતો તે વાઘ આજ ક્ષેત્રમાંથી પસાર થયો તે વખતે જે શિક્ષકે આનો ફોટો પાડ્યો હતો તે શિક્ષક અત્યારે આપણી સાથે છે. તેમની સાથે જ વાત કરીશું કે તેમણે આ સમગ્ર ઘટનાને કેવી રીતે તેમના કેમેરામાં કંડારી હતી, શું એમણે જોયું હતું. આપણી સાથે એ શિક્ષક છે, તેમની સાથે જ વાત કરીશું. તમે અહીંયા ક્યારે પસાર થતા હતા, કયો સમય હતો અને કઈ રીતે ક્યાંથી ક્યાં વાઘ ગયો? શાળા છૂટ્યા પછી સાંજે 5:15 વાગે અમે અહીંયાથી નીકળ્યા હતા અને હું મારી ફોર વ્હીલમાં જ હતો અને મેં રોડ ક્રોસ કરતા પહેલાં વાઘને જોયો અને એ વાઘ આ સાઈડથી ડાબી બાજુથી જમણી સાઈડ અહીંયા એક બાખું છે ત્યાં ઘૂસ્યો અને રસ્તા પર આવતા આવતા મને એકદમ યાદ આવી ગયું કે મેં મોબાઈલમાં એક ફોટો લઈ લીધો. ફોટો પાડ્યા પછી તમે શું કાર્યવાહી કરી, કેવી રીતની કરી, તમે કેવી રીતે દાવો કરી શકો કે આ વાઘ જ છે? ફોટામાં ચોખ્ખું આમ તો દેખાય છે કે વાઘ જ છે અને મેં મારા મિત્રો અને મારા શિક્ષક મિત્રોને જે ફોટો મોકલ્યો હતો પણ પછી ધીરે ધીરે આ ફોટો વધારે વાયરલ થઈ ગયો એવું છે. સાહેબ, તમે શું આશા રાખી રહ્યા છો અત્યારે સરકાર પાસે?
સરકાર પાસે આશા તો ખરેખર તો વન્ય જે જીવ પ્રાણીઓ છે તેમનું સંરક્ષણ થાય અને આપણા ગુજરાતમાં વાઘ નથી પણ ખરેખર વાઘ છે તો સારી બાબત કહેવાય. હા, અહીંયા તમે કેટલા સમયથી નોકરી કરો છો? અગાઉ કોઈ વાર આવી તે વાઘના કોઈ પ્રાણી જોવા મળ્યું હતું તમને કે પહેલી વાર જ? મને તો પહેલી વાર જોવા મળ્યું હતું, પણ આજુબાજુના વિસ્તારોના રહેવાસીઓ છે એ લોકો કહેતા કે અહીંયા વાઘ છે વાઘ છે, પણ ખરેખર અમે તે દિવસે રૂબરૂ જોયો અને પછી અમને બી ખાતરી થઈ ખરેખર વાઘ છે અને મારું નસીબ બી સારું કહેવાય કે મેં એને ફોટો પાડવાનો મને એક મોકો મળી ગયો. તો આ હતા જે શિક્ષક કે જેઓએ અહીંયા જે બાજુમાં જ આવેલા એક બોરિયા ગામમાં જે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને પરત ઘરે જતી વખતે તેમને રસ્તામાં આ જંગલ વિસ્તારમાંથી પસાર થતા હતા તે વખતે આ વાઘ અહીંયાથી પસાર થતો હતો અને તેનો જે ફોટો છે તે એમના મોબાઈલમાં કંડાર્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે વન વિભાગ દ્વારા કેટલા વહેલામાં વહેલી તકે આ વાઘને લોકેટ કરવામાં આવે છે. નિકુંજ પટેલ, TV9, મહીસાગર.